स्वागत करिए। नर्मदे सर्वदे कच्छनी खमीरवंती धरती पर नर्मदाना नीरना वधामणाना आ अणमोल अवसर पर अत्रे उपस्थित माननीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी तेमज आमंत्रित सौ मेहमानों खूब खूब स्वागत छे। પોતાની આગવી કોઠાસૂઝ અને દીર્ઘકાલીન કાર્યકાળના અનુભવથી પ્રજાલક્ષી વિકાસ કાર્યોને તેજ બનાવનાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આજના આ પ્રસંગમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ગુજરાતના સપૂત એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું શબ્દ સ્વાગત કરે। આદરણીય શ્રી નીતિનભાઈ પટેલ, ભારત માતા કી, આપણે બધા જે એવી બોલીએ કે આખા કચ્છમાં સંભળાય। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કચ્છ માટે જે શુભ શરૂઆત કરેલી, એ પવિત્ર નર્મદા મૈયાનું પાણી આજે કચ્છના દ્વારે આવી ચૂક્યું છે અને કચ્છની જમીન હવે આજીવન હરિયાળી બનશે, લાખો લોકોને પીવાનું પાણી મળશે, લાખો માલધારીઓને પશુઓ માટે પાણી મળશે। આવો જેમણે આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે, આપણી કચ્છની સૂકી ધરતીને લીલુંડું બનાવવાનું જેમનું સ્વપ્ન આજે પૂર્ણ કર્યું છે, એવા આપણા માનનીય વડાપ્રધાન જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો બધાને ખૂબ મોટા અવાજથી જય બોલવા વિનંતી। ભારત માતા કી, વંદે। આજે સમગ્ર કચ્છ માટે, કચ્છના લાખો નાગરિકો માટે, ખેડૂતો માટે, માલધારીઓ પશુપાલકો માટે અને આપણા અબોલા પ્રાણીઓ માટે, અબોલા પશુઓ માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે કે જેની આપણે વર્ષોથી રાહ જોતા હતા। 1960માં જે નર્મદાનું ખાતમુહૂર્ત થયું, સરદાર સરોવર ડેમ, એનું પાણી કચ્છમાં પહોંચે એ માટે ફક્ત કચ્છના જ નહીં પણ દેશ અને દુનિયામાં વસતા લાખો કચ્છી માંડુઓ જેની રાહ જોતા હતા, એવો દિવસ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણને પ્રાપ્ત કરાવ્યો છે અને નર્મદા મૈયાનું પાણી આજે કચ્છ સુધી પહોંચી ગયું છે। અને હમણાં જ આપ સૌએ જોયું હશે કે કેનાલમાં પાણી વહાવીને કચ્છનો આપણો ટપ્પર ડેમ ભરવાની શુભ શરૂઆત પણ માનનીય વડાપ્રધાનશ્રીએ કરી છે। એવા શુભ પ્રસંગે આજે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ભારતના ઘડવૈયા કહેવાય, આધુનિક ઘડવૈયા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી,
मंच पर बिराजमान सौ माननीय मंत्रीश्रीओ धारासभ्यश्रीओ भारतीय जनता पक्षना प्रदेश अध्यक्ष माननीय श्री जीतूभाई वाघाणी अने लाखों की संख्या में उमटी पड़ेला सौ कच्छना वडीलो भाईओ बहनों माताओ बाळको पत्रकार मित्रों पूज्य संतो पण आपने आशीर्वाद आपवा माटे पधार्या छे एमनू पण आपणे बधा नमन करीने स्वागत करीए छे अने उपस्थित सौ अधिकारीश्रीओ आज कच्छ है टूंक समय में अषाढ़ी बीजनो शुभ अवसर आवशे कच्छीओनुं नवुं वर्ष शुरू थशे पण मने एम लागे छे कि आज वडाप्रधान श्री कच्छमां पधार्या त्यारथी माडीने जे मानव मेहरामण जुदा जुदा स्थळोए कंडलाथी माडीने गांधीधामने आदिपुरना विस्तारमां बपोरनी बे वाग्यानी गरमीनी अंदर पण हजारों हजारों भाई बहनों बाळकोए रोड ऊपर ऊभा रहीने माननीय वडाप्रधाननुं स्वागत कर्युं छे। એ અષાઢી બીજે જે રીતે તમે નવું વર્ષ ઉજવો છો એવા નર્મદાના વધામણાનો આજે ઉત્સાહ આપણે સૌએ જોયો છે। મારે આપને કહેવું છે કે આ નર્મદાનું પાણી એમને એમ નર્મદા મૈયાની કૃપા કચ્છ ઉપર નથી થઈ એના માટે ઘણો સંઘર્ષ ઘણા પ્રયત્નો અને દીર્ઘદૃષ્ટિથી ભારતીય જનતા પક્ષની સરકારમાં જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે અમણે જે પ્રયત્નો કર્યા અગાઉના વખતમાં નર્મદા મૈયાને આપણા સુધી આવવા માટે જે સમયની જરૂરિયાત હતી એમાં ઘણા લોકો વિઘ્નરૂપ થતા હતા ઘણા લોકો અડચણો ઊભી કરતા હતા એ બધાને પાર ઉતારીને આજે નર્મદા મૈયા જ્યારે આપણા ત્યાં પધાર્યા છે ત્યારે એના માટે આપણે બધાને યાદ કરાવવું જરૂરી છે કે ગુજરાતનો નર્મદા બંધની ઊંચાઈ વધે એ ભૂતકાળની સરકાર નહોતી આપતી ત્યારે મુખ્યમંત્રી તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી અપ્પા સુપર અમદાવાદમાં બેઠેલા અને એ વખતની કેન્દ્ર સરકારને મોદી સાહેબના ઉપવાસની સામે ઝૂકવું પડેલું અને 121.92 મીટરની જે અત્યારે ઊંચાઈ છે એ આપણને પ્રાપ્ત થઈ અને એના કારણે કચ્છને પીવાનું પાણી બનાસકાંઠાને ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રને પીવાનું પાણી આપવાની આપણે શરૂઆત કરી શક્યા હતા। એ પછીના પણ જે પ્રશ્નો હતા એનો ટેકનિકલી અને વહીવટી રીતે અનેક ઘણો ઉપાય કરી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં નર્મદા યોજનાનું કામ આગળ વધ્યું અને આપણે બધાને કહું કે અત્યારે જે પાણી આવે છે જેનું મોદી સાહેબે અત્યારે લોકાર્પણ કર્યું એ પાણી ઢળતા પાણી તરીકે વહેતા પાણી તરીકે નથી આવતું। નર્મદાનું પાણી કચ્છમાં પહોંચાડવા માટે લિફ્ટિંગ કરવું પડે છે મોટા મોટા પંપ હાઉસોથી એ પાણી ઉપાડીને જુદી જુદી કેનાલોમાં નાખવું પડે પછી આગળ જાય પછી બીજું પંપિંગ સ્ટેશન એ પછી ત્રીજું પંપિંગ સ્ટેશન આમ કુલ 3 પંપિંગ સ્ટેશનો દ્વારા 144 કિલોમીટર સુધી આ પાણી લાવીને આજે મોદી સાહેબે ટપ્પર ડેમ માટે અને કેનાલ માટે એ પાણી વહાવ્યું છે। આ જે 3 પંપિંગ સ્ટેશન છે એ કેટલી ઊંચાઈ છે એનો જો આપણે અંદાજ આપું તો આ સરકારનું કામ ટેકનિશિયનોનું કામ આપણે ધ્યાન ઉપર આવે 18 માળ જેટલી ઊંચાઈ ધરાવતું મકાન હોય 18 માળ એટલી ઊંચાઈ સુધી આ પાણી આખું કેનાલનું ઉપર ચડાવવું પડે છે અને પછી કચ્છને એ પ્રાપ્ત થાય છે। એવી જ રીતે ભૂતકાળમાં પણ સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડવા માટે ઢાંકી પાસેનું પંપિંગ સ્ટેશન જેનું લોકાર્પણ પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે કરેલું આજે આખા એશિયાની અંદર મોટામાં મોટા પંપિંગ સ્ટેશનો એ આપણા નર્મદાના છે। ત્યારે નર્મદા મૈયા જ્યારે કચ્છમાં પધાર્યા છે ત્યારે આપણને જે લાભ મળવાનો છે એ પણ હું આપના ધ્યાન ઉપર મૂકવા માગું છું। નર્મદાનું જે પાણી કચ્છને મળવાનું છે એમાં 7 તાલુકાના 182 ગામની અંદર આ પાણી મળશે અને કુલ 2,78,000 એકર જેટલી આ રણભૂમિ કહેવાય એવી જમીનને નર્મદાના પાણીનો લાભ મળશે। 2,78,000 એકર પાણીમાં
થી જે સિંચાઈ થશે નર્મદાની એના કારણે કચ્છના મહેનતુ ખેડૂતો જે ઓછા પાણીએ આટલો બધો પાક લેતા હતા, ફળફળાદીની નિકાસ કરતા હતા, એ ખેડૂતોને ખૂબ મોટો લાભ હવે આ પાણીથી જ્યારે મળવાનો છે ત્યારે હું વધારે નહીં કહું પણ એટલું ચોક્કસ કહીશ કે જે રીતે ભૂકંપ પછી કચ્છ દેશના ઔદ્યોગિક વિકાસની અંદર એક તારા તરીકે સ્ટાર તરીકે ચમકવા માંડ્યું છે, એ જ રીતે હવે કચ્છના ખેડૂતોને જે પાણી મળશે એ પાણીના કારણે આવનારા દિવસોની અંદર એક હરિયાળી ક્રાંતિ, કૃષિ ક્રાંતિ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષ દ્વારા કેન્દ્રની સરકારના સહયોગથી અને ગુજરાતની સરકારના સહયોગથી પ્રાપ્ત થશે. એટલે કચ્છ એકલા ઉદ્યોગ માટે નહીં પણ હવે ખેતીવાડી માટે પણ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ હરોળનું રાજ્ય ટૂંક સમયમાં બનવાનું છે. એની સાથે સાથે અત્યારે નર્મદાનું જે પીવાનું પાણી આપણે આપીએ છીએ દરરોજ, એ 9 કરોડ લીટર પાણી કચ્છની જનતાને નાગરિકોને પીવા માટે સરકાર તરફથી નર્મદા વિભાગ પાણી પુરવઠા વિભાગ તરફથી આપવામાં આવે છે અને એના દ્વારા 14 શહેર અને 877 ગામની અંદર અત્યારે નર્મદાનું પીવાનું પાણી આપણે પહોંચાડીએ છીએ. આ બધો જ ભગીરથ પ્રયત્ન જો કોઈના કુશળ નેતૃત્વ નીચે થયો હોય તો એ ફક્ત ને ફક્ત માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે થયો છે અને અમે સરકારમાંથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ મોદી સાહેબને વિનંતી કરેલી કે કચ્છમાં તમે પધારો અને ટપ્પર ડેમ અને નર્મદા ડેમના કેનાલના પાણીનો શુભારંભ કરો. આજે મોદી સાહેબ આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે ત્યારે ગુજરાત સરકાર તરફથી હું એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. બીજું પણ આપણે બધાએ મોદી સાહેબનો ખૂબ આભાર માનવો જોઈએ કે નર્મદાના દરવાજા બંધ કરવા માટે નર્મદા નદી ઉપર ડેમ ઉપર જે દરવાજા બેસાડવાના એની પરવાનગી અગાઉની સરકારે 7 વર્ષ સુધી નહોતી આપી. ગુજરાતનો વિકાસ રૂધાયેલો, ગુજરાતના ખેડૂતો પીવાના પાણી માટે પશુપાલન માટે પાણી એ સરકારે અટકાયેલું. આજે આપણે 6 કરોડ ગુજરાતીઓ મોદી સાહેબના ઋણી છીએ કે વડાપ્રધાન બન્યા પછી ફક્ત 17 દિવસની અંદર મોદી સાહેબે દરવાજા બેસાડવાની આપણને પરવાનગી આપી અને હું ભગવાનને પ્રાર્થના કરું છું, મોદી સાહેબને વિનંતી કરું છું કે આગામી ચોમાસા પહેલાં આ દરવાજા બંધ કરવાનું કામ કરવાની અમને ભગવાન શક્તિ આપે, આપ આશીર્વાદ આપો. તો અત્યારે સરદાર સરોવર ડેમમાં જે પાણી ભરાય છે એના કરતાં 3 ગણું વધુ પાણી એમાંથી ભરાશે અને આખું ગુજરાત નર્મદાના આશીર્વાદથી અનેક ગણી પ્રગતિ કરશે. તો આવા પ્રસંગે મોદી સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે તો આપના સૌ વતી એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આજે આપણી વચ્ચે પધારેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરે. ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ સંસદીય સચિવશ્રી તેમજ સંસદ સભ્યશ્રીઓને પણ વિનંતી કે તેઓ પણ આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત સન્માન કરે. ફૂલનો હાર, કચ્છી શાલ અને ખાસ જામફળનો હાર, તેનાથી પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે. જામફળનો હાર પહેરાવીને પ્રધાનમંત્રીશ્રીનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે. આ પ્રસંગે કચ્છ જિલ્લાના ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓને વિનંતી કે તેઓ પણ પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત સન્માન કરશે.
जिला संगठन प्रमुख श्री केशुभाई पटेल, प्रदेश महामंत्री श्री केसीभाई पटेल, जिला महामंत्रीश्रीओ श्री अनिरुद्ध भाई दवे, श्री शैलेन्द्र सिंह जाडेजा, श्री वलमजी भाई हुंबल, तालुका पंचायत प्रमुख भजाउ शीतलबेन छांगा, भजाउना नगरपालिका प्रमुख श्री उर्मिलाबेन कावत्रा ने पण विनंती के तेओ पण प्रधानमंत्रीश्रीना आ स्वागत सन्मान में जोड़ाए। कच्छी पाग, कच्छी बंडी, कच्छी शाल अने 51 फूट लांबो दाड़मनो हार साथे लालन कॉलेज थी लाल किल्लानुं स्मृति चिन्ह अने रोगान आर्ट पेंटिंग द्वारा माननीय वडाप्रधानश्रीनुं स्वागत छे। आर्मी वेलफेर फंड बेटल कैज्युअलिटी माटे कच्छ भारतीय जनता पार्टी द्वारा एकत्रित करायेला रुपया 21 लाख नो चेक के जे शहीदोना परिवारोना कल्याण माटे वपराशे ते पण आ प्रसंगे कच्छ भाजपना आगेवानो माननीय प्रधानमंत्रीश्रीने रुपया 21 लाख नो चेक अर्पण करशे। आ 21 लाख रुपियानो चेक शहीदोना परिवारोना कल्याण माटे ते माटे वपराशे। कच्छ जिल्लाना भारतीय जनता पार्टीना कार्यकर्ताओए समग्र कच्छ जिल्लामांथी फंड एकत्र कर्यु अने शहीदोना परिवारना कल्याण माटे प्रधानमंत्रीश्रीने अर्पण कर्यु। आ प्रसंगे कच्छ जिल्लाना उपस्थित धारासभ्यश्रीओने विनंती के तेओ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરશે। શ્રી કેશુભાઈ પટેલ, શ્રી કેસી પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, શ્રી વલમજીભાઈ હુંબલ, શ્રી શીતલબેન છાંગા, શ્રી ઉર્મિલાબેન કાવત્રાને વિનંતી કે તેઓ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત સન્માન કરે। કચ્છી પાઘડી, કચ્છી બંડી, કચ્છી શાલ, કેરીનો હાર, રોગાન આર્ટ પેઇન્ટિંગ દ્વારા કચ્છના આંગણે પધારેલા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે પણ તાળીઓના ગડગડાટથી આ ક્ષણને વધાવી લઈએ। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કચ્છ જિલ્લાના ધારાસભ્યશ્રીઓને। નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું કચ્છી પાઘડી, કચ્છી બંડી, કચ્છી શાલ અને રોગાન આર્ટ પેઇન્ટિંગ દ્વારા સ્વાગત સન્માન થઈ રહ્યું છે। ખૂબ ખૂબ સ્વાગત છે આદરણીય પ્રધાનમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ આમંત્રિત મહેમાનોનું। ખૂબ ખૂબ આભાર। ગુજરાતના વિકાસ થકી ભારતના વિકાસ માટે કટિબદ્ધ એવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના સર્વગ્રાહી વિકાસ માટે અહર્નિશ ચિંતનશીલ છે। પારદર્શિતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના પાયા પર ગુજરાતને વિકાસના ફાસ્ટ ટ્રેક પર લાવનાર પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આદરપૂર્વક વિનંતી કે તેઓ શ્રી પ્રસંગોચિત ઉદ્બોધન કરે। કરોડો દેશવાસીઓના હૃદય સમ્રાટ અને મેરા દેશ બદલ રહા હૈ 3 વર્ષમાં આખા દેશમાં નવો ઉત્સાહ જોમ એક આશા ભરોસો વિશ્વાસ
એવો ઉભો કરનાર આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ, પ્રદેશ પ્રમુખ માન્ય જીતુભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ ધારાસભ્યો, સંસદ સભ્ય, પંચાયતના હોદ્દેદારો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વાલા કચ્છી ભાઈઓ અને બહેનો, આપણા માટે આજે સોનાનો દિવસ છે. કારણ કે કચ્છમાં પાણી અને એમાં પણ માં નર્મદા કચ્છમાં આગળ વધતી જાય અને ટૂંક સમયમાં ટપ્પર ડેમમાં આ કેનાલનું પાણી પહોંચી રહ્યું છે, ત્યારે જે વર્ષોથી કચ્છ જંગતું હતું, કચ્છ ઈચ્છતું હતું કે નર્મદાના પાણી કચ્છમાં પહોંચે, આજે એનો શુભારંભ થયો છે, આપણા માટે આનંદની વાત છે. મિત્રો, કોંગ્રેસના લોકો નરેન્દ્રભાઈના નામથી ભડકે છે, એમાં પણ નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવતા હોય એટલે 4 દિવસ ઊંઘ ઉડી જાય છે બધાની, અને નરેન્દ્રભાઈના આવવાથી એના પગલા ગુજરાતમાં પડે અને કોંગ્રેસને ફાળ પડી જતી હોય, ત્યારે હું એમ માનું છું કે મિત્રો, 45 વર્ષ સુધી આ ગુજરાત ઉપર કોંગ્રેસે શાસન કર્યું ત્યારે પ્રજાની મુશ્કેલી હાલાકી એના રસ્તા કાયદાને પ્રજા ઈચ્છતી એ બાબતોનું કૈદી કામ ન કર્યા, અને હવે આ કામને અટકાવવા માટે વર્ષો સુધી પ્રયત્નો કરીને, કારસાઓ રચીને મોદીને જસ ન મળે, ગુજરાતનો વિકાસ ન થાય, ગુજરાતમાં નર્મદાના કામો આગળ ન વધે, આ પ્રકારના પ્રપંચો કરીને જે છેલ્લા 15 વર્ષથી આ ગુજરાતનું અહિત કર્યું છે એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. જેમ અગાઉ નીતિનભાઈએ કીધું કે નર્મદા યોજના આગળ વધવા ન દીધી, આજ કચ્છની ભૂમિ ઉપર નર્મદા વિરોધી લોકોએ કચ્છમાં નર્મદાનું ટીપું આવશે નહીં આવી ગુલબાંગો ફૂકી હતી, અને કોંગ્રેસના લોકોએ આ કામમાં રોડા નાખી નાખીને આ યોજના આગળ વધવા દીધી નહોતી. અને આપણે બધાને ખબર છે કે નરેન્દ્રભાઈ ઉપવાસ કરવા પડ્યા પછી તો બાંધવાની મંજૂરી આપી. કોંગ્રેસની યુપીએની સરકારે નર્મદા ઓથોરિટીમાં એ વખતના મંત્રી સૈફુદ્દીન સોજ, અહીંયા કોંગ્રેસના લોકોના કહેવાથી મંજૂરી આપતા નહોતા, કામને વિલંબમાં નાખતા હતા, અને ત્યારે લડી લડીને નરેન્દ્રભાઈએ આ ગુજરાતની ધરતી ઉપર નર્મદાના પાણી કચ્છ, બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં પહોંચે એ માટે પ્રયત્નો કર્યા, અને આજે આ પાણી આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના લોકો કહે છે કે 4 કિલોમીટર દૂર હમણાં જ પાણીના વધામણા કર્યા હતા. મને કહેતા દુઃખ થાય છે કે આ કોંગ્રેસના લોકોને કચ્છમાંથી મત લઈને ચૂંટાઈને જવું છે, પણ એને ખબર નથી કે રાપર કેટલું દૂર છે, સુવાઈ તારા પર 40 કિલોમીટર દૂર છે, અને 40 કિલોમીટરની કેનાલ આ માત્ર ને માત્ર 8 મહિનામાં નાખીને આ સરકારે આ નર્મદાના પાણીને ટપ્પર સુધી આગળ વધાર્યા છે.
એકેય ડેમમાં પાણી નથી આવ્યું એ વાતો કરે છે. ચાર ડેમ ભરાઈ ગયા છે, એક સારણ જળાશય ભર્યું છે, 40 જેટલા કચ્છના તળાવો ભરાણા છે અને 4 જેટલી નદીઓમાં આ પાણી વેવડાવીને 50,000 થી વધુ એકરમાં સિંચાઈનું કામ આ નર્મદાથી કચ્છમાં થયું છે. સુવઈથી ભચાઉ 46 કિલોમીટર દૂર છે અને એ કામ પૂરું થયું છે એનો આનંદ છે. અને આવનારા ટૂંકા સમયમાં ટપ્પરમાં પાણી ભરાશે, ટપ્પરથી આગળ માંડવી સુધીનું કામ એ ઝડપથી પૂરું કરી અને કચ્છને લીલુંછમ સમૃદ્ધ કરવામાં ભાજપની સરકાર કટિબદ્ધ છે. કચ્છનો વિકાસ એ ભાજપની સરકારને કારણે થયો છે, આ વાત લોકો જાણે છે. માટે મિત્રો, હવે તો દુઃખના દિવસો પૂરા થયા છે. દિલ્હીમાં આપણી સરકાર છે અને નરેન્દ્રભાઈને કારણે હવે આ બધી યોજનાઓ કોઈ પણ વિલંબ વગર આગળ વધી છે. 3160 કરોડ રૂપિયા આ નર્મદા માટે નરેન્દ્રભાઈએ આ ગુજરાતની જનતાને આપ્યા છે. અગાઉ કોંગ્રેસની સરકારે 1 રૂપિયો આપ્યો નહીં. આપણે ખબર છે કે કચ્છમાં આગળ કામ વધારવા જંગલમાં મંજૂરી મળતી નહોતી, નરેન્દ્રભાઈએ આવીને મંજૂરી આપી અને એને કારણે કચ્છમાં આગળ વધ્યું. કોંગ્રેસે તો માત્ર હવનમાં હાડકા નાખ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને કારણે આ યોજનાને આપણે આગળ વધારી અને ગુજરાતમાં કોઈ પાણી માટે હવે દુકાળ ન પડે, દુકાળે ભૂતકાળ થાય આ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ત્યારે આજે કચ્છની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હજુ ઝડપથી આ કામને આગળ વધારી અને કચ્છની કાયમી સમસ્યા દૂર થાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી વક્તવ્ય બદલ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ ઈચ્છાશક્તિ અને નિર્ણય શક્તિના પરિણામે નર્મદા મૈયાની અખૂટ જળરાશિ ગુજરાતની જળશક્તિમાં પરિવર્તિત થઈ છે. કચ્છ શાખા નહેર પર 3જું પમ્પિંગ સ્ટેશન કાર્યાન્વિત થવાથી કચ્છમાં દુકાળ હવે ભૂતકાળ બનવાની દિશામાં વધુ એક નક્કર કદમ ઉમેરાયું છે. કચ્છની ખમીરવંતી ધરતી પર નર્મદાના નીરના વધામણા તથા અત્યાધુનિક સુવિધાથી સજ્જ ભુજના આઇકોનિક બસ પોર્ટનો ઈ શિલાન્યાસ કરવા માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે તેઓ આ અંગેની તકતીનું અનાવરણ કરે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કચ્છમાં નર્મદા નીરના વધામણા તથા ટપ્પર ડેમમાં નર્મદાના પાણી પહોંચાડવાનો શુભારંભ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 22 મે 2017 ને સોમવારના રોજ સંપન્ન થયો. નામ લેતા જ કચ્છી ભરતકામ, હેન્ડીક્રાફ્ટ, કચ્છી દાબેલી જેવી રંગીન યાદો નજર સામે તરવા લાગે. રણ ભલે સૂકું હોય, મહેમાનને વળાવતા આંખો ભરાઈ જાય એવી આતિથ્ય પ્રેમી પ્રજા.
પેલું કહે છે ને કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ. જેટલો ભવ્ય ભુજનો ભૂતકાળ છે એટલું જ જ્વલંત એનું ભવિષ્ય હોવું જોઈએ. આજ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ કચ્છના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી. એટલે જ તો જ્યારે એરપોર્ટ જેવા બસપોર્ટ બનાવવાની શરૂઆત થઈ ત્યારે એ યાદીમાં મોખરે હતું આપણું ભુજ. આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા ગુજરાતના ટ્રાન્સપોર્ટેશનમાં શરૂ થયેલા ટ્રાન્સફોર્મેશનના નવા દોરને ફાસ્ટ ટ્રેક પર લાવ્યા. અમદાવાદ, વડોદરા, મહેસાણા અને સુરત સહિત જિલ્લા કક્ષાના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભરૂચ, નવસારી, મોડાસા, નડિયાદ, પાલનપુર, પાટણ સાથે શરૂ થયેલી આ વિકાસ યાત્રા હવે બારે માસ સૌને આવકારતા ભુજ સુધી પહોંચી છે. 12,546 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં રૂપિયા 39.17 કરોડના ખર્ચે પીપીપીના ધોરણે આકાર પામશે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભુજ બસપોર્ટ. બસની અવર જવરને સરળ અને સુગમ કરશે 21 પ્લેટફોર્મ. ડિજિટલ ડિસ્પ્લે, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર અને ડિલક્સ વેઇટિંગ રૂમની સગવડ મુસાફરોની હાડમારી ઘટાડશે. અને હા, હવે સામાનની ચિંતા નહીં રહે, કારણ કે બસ પોર્ટ પર ક્લોક રૂમની સુવિધા પણ મળશે. સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવામાં અગ્રેસર ગુજરાતે પોતાના બસ પોર્ટ પર પણ રાખ્યું છે એનું ખાસ ધ્યાન. મલ્ટીપ્લેક્સ, હોટેલ, રેસ્ટોરાં અને ફૂડ કોર્ટ મનોરંજન સાથે પેટની ભૂખ પણ ભાંગશે. અને અહીંના શોપિંગ સેન્ટરમાં બ્લોક પ્રિન્ટની બાંધણીથી લઈને ગુલાબ પાક સુધી બધું જ હશે. લઈ જવાનું ભૂલતા નહીં હો. ભુજ બસપોર્ટ, ભુજના ઉજ્જવળ ભવિષ્યનું નવું સોપાન. આભાર. વંદે માતરમ. આભાર. દેશની ગતિ, પ્રગતિ અને ઉન્નતિના સૂત્રધાર એવા પ્રધાનમંત્રીશ્રીએ સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવા માટે ત્વરિત નિર્ણય લઈને અને નહેરોના બાંધકામનું કાર્ય ઝડપભેર આગળ ધપાવ્યું. ગુજરાતની પાણીથી અછતગ્રસ્ત પ્રજાને જલ્દીથી જલ્દી નર્મદા નહેર નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવામાં જેમનું સૌથી મહત્વનું યોગદાન છે તેવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું સાદર આમંત્રિત કરીએ છીએ ગુજરાતના પનોતા પુત્ર, એક ભારત શ્રેષ્ઠ ભારતના પુરસ્કર્તા, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે તેઓ આ પ્રસંગે સંબોધન કરે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. કચ્છી ભા ભણે કે ખીરાએ નર્મદા જે પાણી જે કેડી આઈ કચ્છ માં ગરમી. મંચ પર બિરાજમાન ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, ગુજરાત સરકારના મંત્રી ભાઈ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદીય સચિવ વાસણભાઈ, લોકસભામાં મારા સાથી ભાઈ વિનોદ ચાવડા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન જીતુભાઈ, ભાઈ શ્રી કેશુભાઈ, તારાચંદજી, નિમાબેન, રમેશભાઈ મહેશ્વરી, પંકજ મહેતા, કેસી પટેલ, કૌશલ્યાબેન માતપરિયા, શ્રીમાન કૈલાસનાથન, ડૉક્ટર જયંત સિંહ, પૂજ્ય સંતગણ, વિશાળ સંખ્યામાં પધારેલા મારા કચ્છી ભાઈઓ અને બહેનો,
जे लोको कच्छ ने जानता नहीं होए, कच्छी पणा ने ओळखता नहीं होए, एमने अंदाज नहीं होए कि आजनो आ अवसर दुनिया भर में फैलायेला कच्छीओ माटे केवो अनेरो अवसर हशे। केरल में बैठेलो कच्छी होय के आसाम में बैठेलो कच्छी होय, दुनियाना कोई पण देश में पहुंचेलो कच्छी होय, हूँ विश्वास थी कहूँ छू कि टप्पर डेम में पानी जई रह्युं छे कि नहीं, ये दर दिवस में बे वार पूछतो हशे। अमारा आनंद भाई दवे एम कहता कायम कि केरल में वरसाद आवे, धोधमार वरसाद होय, केरल में रहनारो मारो कच्छी भाई ये वरसाद में पलड़तो होय पण बधु चाले राखतु होय, पण पंदर दी पछी महीना दी पछी खबर आवे के कच्छमा वरसाद थयो छे तो ये दुकाने थी घेर जाए अने घेर के आजे शीरो बनाओ। केम तो कच्छ में वरसाद आयो छे, केरल में वरसाद पड़ो एने शीरो न बनावड़ो हो, पण कच्छ में वरसाद पड़ो छे ये खबर आवे तो केरल में रहते हो शीरो बनावे ने घर आखू कच्छ में वरसाद ना बधामणा करे। कच्छी माटे पानी हमेशा पड़कार, आजे पण मेकण दादानी जगह जाइए अने नानकड़ा कूवामांथी मीठू पाणी केवू प्रसाद जेवू लागे आपणने, जाणे परमात्मा केटली कृपा करे। पाणी माटेनी जागरूकता ये हवे समयनी मांग बनी गई छे। अत्यार सुधी पाणी ने पांबा माटे वलखा मार्या, हवे पाणी ने बचावा माटे परसेवो पाड़वो पड़े एवा समय में आपणे पसार थाय। चार सौ वर्ष पहला मेकण दादा लखी ने गया छे, एमने लख्यू छे कि एक दी एवो आवशे कि जारे नर्मदा सिंधु अने सरस्वती कच्छनी धरती पर भेगा थशे। सौ वर्ष पहला महुड़ी में जैन मुनि बुद्धि सागर जी महाराजे जे लखाण लख्यू छे ये आजे पण आपणा माटे आश्चर्य करे छे। जैन मुनि बुद्धि सागर जी महाराजे लख्यू छे कि एक दी एवो आवशे के पाणी करियाणानी दुकान में वेचातुं हशे। आजे बिस्लेरी नी बॉटल आपणे करियाणा नी दुकान में ज खरीदीए छे। कल्पना करी थी के पाणी केवी परिस्थिति पहोंचाड़शे,
અને આજે જ્યારે નર્મદાના પાણી આવે છે ત્યારે પાણી આવવાનો જેટલો આનંદ છે એના કરતા વધારે પાણીને બચાવવાની જાળવણીની જવાબદારી એની સાથે લઈને આવ્યો છે. અને મને વિશ્વાસ છે ગુજરાતને અને દેશને પાણી કેમ બચાવવું, પારસની જેમ પાણીનો કેમ ઉપયોગ કરવો, એ જો આખા દેશને શીખવાડવાની કોઈનામાં તાકાત હોય તો આ કચ્છની ધરતીમાં છે. જેથી ભૂકંપ આવ્યો એ દિવસોમાં હું અહીંયા રહેતો હતો, કોઈના મકાન પડી ગયા હોય, રસ્તા બધા તૂટી ગયા હોય, પુલ પડી ગયા હોય, પણ કચ્છી માળુને મળીએ તો એની વાતમાં એક વાત અવશ્ય નીકળે કે આટલા ભૂકંપમાં ટપ્પર ડેમનું શું થયું છે, કેટલો બચ્યો છે કે નથી બચ્યો, ઘર મારું બચ્યું છે કે નથી બચ્યું, ગામ મારું બચ્યું છે કે નથી બચ્યું, એની અને ચિંતા પછી હતી. પહેલી ચિંતા એ હતી કે આ ભૂકંપમાં ટપ્પર ડેમ બચ્યો છે કે નથી બચ્યો. ટપ્પર ડેમમાં પાણી ના દેખાય છતાં એની લાગણી કે કોગદી પાણી આવશે, ટપ્પર ડેમ જો બચી ગયો તો જિંદગી ફરી ઊભી થઈ જશે, આ ભાવ કચ્છીમાં મેં જાતે અનુભવ્યો છે. અને આવતા અઠવાડિયે આ પાણી પહોંચ્યું નથી કે ટપ્પર ટક્કર મારે એમ તૈયાર થયો નથી. અને એ વખતે આપણે નિર્ણય કર્યો હતો કે ટપ્પર ડેમને બચાવીશું એટલું જ નહીં, એનો પુનર્નિર્માણ કરીશું અને એની કેપેસિટી પણ વધારીશું. આજે મારે માટે સંતોષની વાત છે કે ટપ્પર ડેમનું આખું કામ પૂરું થયું અને આ બાજુ માં નર્મદાની પધરામણી થઈ, એવો સુભગ સંયોગ છે કે જેના કારણે આખા વિસ્તારના જીવનમાં પાણી એક નવી શક્તિ લઈને આવવાનું. પાણીના મહાત્માને કચ્છે સૌથી પહેલા પકડ્યું. હું જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતો અહીં કચ્છમાં કેટલાક લોકો હતા, એ મારા પૂતળા બાળતા હતા, આંદોલન કરતા હતા. કેમ? તો કે વીજળી આપો. અને હું કહેતો હતો તમે વીજળીના કરંટ મારે તમને નથી આપવા, તમે મારી જોડે પાણી માગો, આપણે લડાઈ પાણી નીકળી. તો શરૂઆતમાં એ બધા સમજતા નહોતા, એમને વાંધો પડતો હતો, અમારા જ બધા સાથીઓ હતા. પણ 2 વર્ષ પછી એમને સમજાવ્યું કે આ મોદી સાહેબને કંઈ હખણા કરાય એમ છે નહીં. એટલે એમને કહ્યું કે હવે સમજવાનું શરૂ કરી, આ મોદી સાહેબ કહે છે શું. અને આજે મારે સંતોષ સાથે કહેવું છે કે કચ્છના ખેડૂતોએ મારી એક એક વાતને માની, મારો એક એક શબ્દ ઝીલ્યો, ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર, અને આજે કચ્છની કેસર કેરી વિદેશોમાં પહોંચવા માંડી. આ એક મોટું રિવોલ્યુશન, અને આ પેઢીએ પોતે પોતાની આંખો સામે આ ક્રાંતિ જોઈ છે. ઇતિહાસનો વિષય નહીં, આંખ સામે જોયું છે કે ગઈકાલે સૂકું ભઠ્ઠ ખેતર હતું, આજે હરાભરા ફળોથી લદાયેલા વૃક્ષોથી આખા એ અર્થનીતિને બદલવાની તાકાતનું કેન્દ્ર બની ગયું છે. ભાઈઓ, હે ને, ગુજરાતની સામે પ્રધાનમંત્રી બન્યા પછી આ વાત મને વધારે સમજાય છે. જ્યારે અન્ય રાજ્યો જોડે હું કહું કે ગુજરાતનું મોટું બજેટ પાણીમાં જાય છે,
પાણી માટે ખર્ચવું પડે છે તો હિન્દુસ્તાનના અનેક રાજ્યોના વાત ગળે ન ઉતરે. એમને એમ જ લાગે કે ભાઈ ગુજરાત તો સુખી છે, સમૃદ્ધ છે, એને શું તકલીફ છે. પણ બજેટનો મોટો હિસ્સો વર્ષો વર્ષ પાણી પાછળ જ ખર્ચવો પડ્યો. પીવાનું પાણી પહોંચાડવા માટે હજારો ટેન્કરો બારે મહિના દોડતા. એ બરબાદ દિવસો આપણે ભૂલી ન શકીએ. અને જ્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી અમને બધાને જે સેવા કરવાનો અવસર મળ્યો, અમે પાણીને પ્રાથમિકતા આપી. ટીકાઓ થાય તો સહન કરી, બીજા કામો પછી થશે તો કરીશું. એકવાર પાણી પહોંચાડીશું તો ગુજરાતનો પાણીદાર માનવી ગુજરાતને પૈસે પાણી પાણી કરી નાખશે એવો અમારો વિશ્વાસ હતો. અને આજે અમે અનુભવ કરી રહ્યા છીએ કે આ મહેનત રંગ લાવી છે. આ રૂપિયા પૈસા જે નાખ્યા છે એણે અનેકોની જિંદગી બદલી છે, ગુજરાતનું જીવન બદલ્યું છે, ગુજરાતનું ભવિષ્ય બદલી નાખ્યું છે. અને સાચ અર્થમાં નર્મદા અમારી જીવાદોરી છે, એ અમે જીવી બતાવી છે અને આજે એનો લાભ કચ્છની ધરતી પર મળી રહ્યો છે. પણ આ પાણી મારું સદભાગ્ય છે કે ગયા અઠવાડિયે હું જ્યાં માં નર્મદા અવતરે છે એ અમરકંટકની ધરતી પર, જ્યાંથી માં નર્મદા અવતરે છે એનું પૂજન કરવા ગયો ગયા અઠવાડિયે. અને આજે હજારો કિલોમીટર ચાલીને માં નર્મદા કચ્છના હિન્દુસ્તાનના છેવાડે પહોંચી રહી છે. એ ધરતી પર આવીને માં નર્મદાના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું. શાસ્ત્રોમાં કહ્યું છે કે નર્મદાના સ્મરણ માત્રથી પુણ્ય મળે છે. ગુજરાતમાં દરેક મા બાપના દરેક દીકરાના મનમાં એક ઈચ્છા રહે કે બાકી બધું તો ઠીક, કમસે કમ મા અને બાપને ઘરડા થાય પહેલા એકવાર નર્મદા માતા પાસે લઈ જઈને ડૂબકી મરાઈ આવું. ગુજરાતના દરેક દીકરાની આ ઈચ્છા હોય છે. ભાઈઓ બહેનો, જીવનમાં કેવડું મોટું સૌભાગ્ય છે કે જે ગુજરાતનું એક એક સંતાન માં નર્મદાના દર્શન કરવા, પિતાને લઈ જવા, માને લઈ જવા માટે હંમેશા પ્રયાસ કરતો હોય. અમે એવા સંતાન તરીકે ભાગ્યશાળી છીએ કે માં નર્મદાને તમારા ઘર સુધી લાવવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. આ રાજ્યના વડીલો કેટલા આશીર્વાદ આપશે, આશીર્વાદથી વર્ષા કરશે. માં નર્મદા ખુદ પરિક્રમા કરવા નીકળ્યા છે અને આજે આપણા ઘર આંગણે પહોંચ્યા છે. મને અમારા સાંસદ ભાઈ વિનોદ ચાવડા રોજ સમાચાર મોકલતા હતા કે અમે કચ્છમાં કેવી તૈયારી કરી રહ્યા છે. એમણે મને ઢગલામાં ફોટા મોકલ્યા. એ ફોટા મારા મનને એટલા બધા સ્પર્શી ગયા કે જ્યાં જ્યાંથી નર્મદાનું પાણી પસાર થતું હતું એ ગામે ગામ લોકો પાણીમાં ઉતરીને એનું આચમન લેતા હતા, એના વધામણા કરતા હતા, એની પૂજા કરતા. ગામો ગામ. પણ ઘણી વાર શું થાય, આ પેઢીને તો ખબર પડશે પણ જો આપણે પ્રબંધ નહીં કર્યો તો આવતી પેઢીને તો એમ જ હશે, એમાં શું, આ તો પાણી છે, આવે ને, આવ્યું છે ને, હવે શું હશે, જે કરવું એ કરીએ. ના, ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ,
एना विना कोई आरो नथी। एक एक बूंद पानी शरीर में जेम लोही नु महात्म्य होय छे, आपणे लोही वही जाए तो केटला चिंतित थई जईए, एम पानी वेड़फाय एटली ज व्यथा आपणे थवी जोईए कि हाय पानी वेड़फाई रह्युं छे। आ पानी माटेनी जागरूकता ए समयनी मांग छे, अने एना माटे हुं इच्छुं के कच्छनी युवा शक्ति, कच्छनी नारी शक्ति, आज कच्छ छे के जेणे पाणीनी व्यवस्थानी अंदर पीवाना पाणीनी व्यवस्थामां संपूर्ण देश ने दिशा चिंधी हती। वास्मो योजना द्वारा आपणे पीवाना पाणी में कच्छनी बहनों ने जोड़ी थी, अने एमणे एक पण टीपू पाणी बगड़े नहीं एनो पूरो प्रबंध करी बताव्यो हतो। करोड़ों करोड़ों रुपया खर्च कर नर्मदा मैया आवी छे, अनेक गरीबों की आशा आकांक्षाओं अधूरी राखी नर्मदा नु पानी पहुंचाड़वा माटे कोशिश करी छे, अने तेथी नर्मदाना पानी ने आपणे मात्र आपणो हक न समझिए। ज्यारे नर्मदा नु पानी हाथ में लईए त्यारे गुजरातना ए करोड़ों करोड़ों गरीब परिवारों ने याद करजो, जेमने शाला ने ओरडो मळवो जोईतो हतो, जेमने हॉस्पिटल मळवी जोईती थी, जेमना संतानों ने भरपेट खावा मळवू जोईतो हतो, पाणी खातर एमना बजेट ने ओछा फाळवीने आ पाणीना माटे बजेट गुजराते खर्चा छे। गरीब नो लईने आ नर्मदा मां पहुंचाड़ी छे, अने त्यां थे जारे पण नर्मदा मां नुं पाणी हाथ में लईए त्यारे गुजरातना ए लाखों करोड़ों गरीबों ने याद राखजो, एमना माटे कई करवानो संकल्प करजो, तो ज आ मां नर्मदा आवे लेखे लागशे। गरीब ने भूली ने अने हवे जारे नर्मदा पहुंची रही छे त्यारे बजेट पण नुं भारण आवनारा दिवसोमां घटवानुं छे, त्यारे आपणे जो पाणी संतुलित रीते वापरीशुं तो बजेटनो पैसो हवे गरीबोनी प्राथमिकता माटे खर्चवानुं सहेलुं थवानुं छे। अने तेथी आ नर्मदानुं पाणी मारा खेतरने लीला करे एटलुं नहीं, मारी तणस छिपावे एटलुं नहीं, पण आ नर्मदानुं पाणी मने मळ्युं छे तो मारा द्वारा मारा गुजरातना गरीबनुं पण कल्याण थाय। आ संकल्प करिए, मां नर्मदानुं जळ हाथमां लईने संकल्प करिए, गामो गाम संकल्प करिए, तो मां नर्मदा आपणी पर कृपा वरसावशे। भाईओ बहनों, आजे बीजो पण एक अवसर मळ्यो, भूजनुं आधुनिक बसपोर्ट तैयार थशे, तमने जाणीने आश्चर्य थशे गुजरात में एरपोर्ट जेवा बसपोर्ट यूट्यूब पर लोग लाखों की संख्या में विजिट करे छे, जुए छे कि आ वडोदरा में आवु बस स्टेन्ड छे, अमदावाद में आवु बस स्टेन्ड बन्यू छे, मेहसाणा में आवु बस स्टेन्ड बन्यू छे, भूज में पण आवु बस स्टेन्ड बनवानू छे, आखा शहरनी अर्थव्यवस्था ने बदलवानू ए मोटू ऊर्जा केन्द्र बनी रह्यु छे। मात्र यातायात नहीं, आर्थिक गतिविधि नवी आधुनिक ऊर्जा नु केन्द्र बनी रह्यु छे। भूजनी अंदर आ बस पोर्ट नो शिलान्यास आजे थयो छे, हूँ आशा करूँ के वेळासर उत्तम प्रकार नु आ बस पोर्ट बने, अने कच्छना लोको तो दुनिया भर में फैलायेला छे, अने दर वर्षे एक बार तो आंबा टेवायेला छे, ये जारे भूजनु बसपोर्ट जोशे आखी दुनिया में समाचार पहुंचे के गुजरात सरकार केवू काम करे। भाईओ बहनों, आजे कच्छनी धरती पर आटली मोटी संख्या में आप
અમને આશીર્વાદ આપવા આવ્યા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। વિજયભાઈ વર્ણન કરતા હતા કેટલાક લોકો માટે, હવે તમે એમને ઓળખો છો, નકામો ક્યાં માથાજી કરવાની, આપણે તો વિકાસ વિકાસ અને વિકાસ જ કર્યા કરવો છે। ગુજરાતને નવી નવી ઊંચાઈઓ પર પહોંચાડતા જ રહેવું છે અને ગુજરાતીઓની તાકાત ગુજરાતના ભાગ્યને સુનિશ્ચિત કરનારી તાકાત છે અને એ તો મેં જાતે અનુભવ્યું છે, મને ભરોસો છે, આ તાકાતને હું સારી રીતે જાણું છું। ભાઈઓ બહેનો, કચ્છ ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર બન્યું છે, કચ્છ શિક્ષણની પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું છે, કચ્છ આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું કંડરા હોય મુદ્રા હોય પોર્ટની વિકાસની નવી દુનિયા ઉભી થઈ છે। હિન્દુસ્તાનમાં કોઈ એક જિલ્લામાં 5 મોટા એરપોર્ટ હોય આ દેશમાં ક્યાંય જોવા નહીં મળે, આપણા કચ્છની અંદર છે। આ શક્તિ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના અર્થકારણને ખેંચી જવાની એન્જિન તરીકે તાકાત ધરાવે છે એ હું સ્પષ્ટ જોઈ શકું છું। વીજળી ઉત્પાદન, સ્ટીલની પાઇપોનું ઉત્પાદન હિન્દુસ્તાનના કોઈ એક જિલ્લામાં આટલી મોટી ક્યાંય ઘટનાઓ જ નથી જે આપણા કચ્છની ધરતી પર છે, એનું ગર્વ કરે કચ્છી, પ્રત્યેક કચ્છી કરે, નવા સપના લઈને નીકળે। હવે આજથી 25-30 વર્ષ પહેલા જે કચ્છ હતું એ કચ્છ નથી, આ કચ્છ હિન્દુસ્તાનને આપવાની તાકાત ધરાવે છે એવું અમારું કચ્છ છે, એવા ભાવ સાથે આપણે કામે લાગીએ એવો મારો વિશ્વાસ છે। ભાઈઓ બહેનો, આજે જ્યારે નર્મદાનું પાણી આપણે ત્યાં પધાર્યું છે ત્યારે આપ બધા મારી સાથે મુઠ્ઠી બંધ કરીને બોલજો, હું કઈ નર્મદે, તમે બધા કહેજો સર્વદે, નર્મદે, બે મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલીએ, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે। ખૂબ ખૂબ ધન્યવાદ। આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી સંબોધન બદલ। નર્મદાના નીર કેવડિયાથી કચ્છ સુધી પહોંચી રહ્યા છે ત્યારે પશ્ચિમ ભારતમાં વસતા લાખો લોકોની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા લાખો હેક્ટર સૂકી જમીનને સિંચાઈનો લાભ આપી તેને ફળદ્રુપ બનાવવા અને દીર્ઘકાલીન સાબિત થાય એવા સામાજિક આર્થિક વિકાસની કેડી કંડારવા, નર્મદાના નિરર્થક વહી જતા પાણીને ઉપલબ્ધ કરાવવા